મહીસાગર જિલ્લામાં બુટલેગરનો આતંક જોવા મળી રહ્યો છે। લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે ગુંડા રાજ જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 5 દિવસથી બુટલેગર દ્વારા દુકાનદારો સહિત ગ્રામજનો સાથે મારામારી કરવામાં આવી રહી છે। બુટલેગરો મલેકપુર બજારમાં આવી બંદૂક બતાવીને દાદાગીરી કરી રહ્યા છે, જેને લઈને દુકાનદારો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દુકાનદારોએ દુકાનો સદંતર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓ દ્વારા પોલીસને ફરિયાદ કરવા છતાં બુટલેગરો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। જ્યારે મલેકપુરમાં વેપારીઓ દ્વારા બંધ પડાતા મહીસાગર પોલીસ મલેકપુર પહોંચી હતી। મલેકપુર બંધ રાખી ગ્રામજનો અને વેપારીઓએ બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું, તેમજ બુટલેગરોનો આતંક ખતમ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી। જ્યારે વેપારીઓના વિરોધને લઈને પોલીસ એક્શનમાં આવી અને બુટલેગરની ધરપકડ કરી હતી। કાલે રાત્રે બંદૂક રેવોલ્વર પોતે ગુપ્ત રેવોલ્વર રાખતો હશે, રેવોલ્વર લાવી અને બધાને બંદૂક બતાવતો હતો। એની પાસે ટામીથી હથિયારો, ફાવડાના આધારે એક હથિયારો છે અને એની બધાને દાબ દમદી અને બધાને બીક આપે છે, ગુંડાગીરી ડોનગીરી। અને અમે અગાઉ બી પોલીસ સ્ટેશને એની ફરિયાદ જાણ કમ્પ્લેનો બી કરેલી છે, પોલીસ તંત્રએ એ પૂરું ધ્યાન રાખેલું નથી, તો સતત આવું વારંવાર થાય। એટલે પોલીસ તંત્ર, પોલીસ ખાતા અને પોલીસ અધિકારીઓ, ડીએસપી સાહેબ, પીઆઈ, ઇન્સ્પેક્ટર સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મુદ્દા ઉપર અમારા બજારના હરેક ગ્રાહકોને નમ્ર વિનંતી કે આ મુદ્દા ઉપર પૂરું ધીરુભાઈ રમણભાઈ પરમાર ના સા ના હોય મલેકપુર ચાર રસ્તા ઊભા હતા તે વખતે વિક્રમ માલીવાડ જે ભાગલિયા ગામનો છે તેમણે એમને જે પાળના દંડાથી શરીરે ઈજા કરેલ છે, માર મારેલ છે, તેમજ એમના દિવ્યરાજસિંહને પણ ફોનથી ધમકી આપેલ છે। એ બાબતે રાયોટિંગનો ગુનો લુણાવાડા રૂરલ પોલીસમાં દાખલ, આ વિક્રમ ભાગલિયા વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા હતા, તે અનુસંધાનને ધરપકડ કરવામાં આવી હતી, તેમજ અટકાયતી પગલાં માટે સક્ષમ કચેરીએ પણ એની દરખાસ્તો મોકલવામાં આવેલ હતી।